मॉर्निंग स्टूडेंट्स, वेलकम टू नीलकंठ स्कूल ऑनलाइन एजुकेशन। आपणे टेक्स्ट बुक नी अंदर यूनिट टू LMBB एटले के लर्न मोर बी ब्राइटर ते लेसन भणी गया अने आपणे तेनु गुजराती तेमज एमां आवेली घणी बधी एक्टिविटीज जोई अने ते पाठ आपणे सारी रीते समझीने पूर्ण कर्यो। हवे ते आपणे आइडियल बुकमां पूरवानो छे, तो आपणे साथे साथे जोता जईशुं अने पूरता जईशुं। तो एमां जे काई समझूती मेळवा लायक छे हुं तमने समझावीश अने तमने हुं PDF पण शेर करीश, तो तमे तेमांथी पण लखी शकशो। हवे लेट्स लर्नमां जोईए। ત્રણ છોકરીઓના ફોટા આપેલા છે, અહીંયા તમે જોઈ શકો છો આ ત્રણ ઢીંગલીઓ, એકનું નામ છે ગીતા, એકનું નામ છે મીના અને એકનું નામ છે સીતા। તો ગીતા ઇઝ અ ટોલ ગર્લ, અહીંયા આપણને આપેલું છે ગીતા ઇઝ અ ટોલ ગર્લ, મીના ઇઝ ટોલર ધેન ગીતા। હવે આ મીના છે એ ગીતા કરતાં કેવી છે, ઊંચી છે, અને સીતા ઇઝ ધ ટોલેસ્ટ અમોંગ ઓલ। હવે આ સીતા છે એ આ બંને કરતા ઊંચી છે, બધા કરતા ઊંચી છે। તો નીચે જુઓ, ધ ફર્સ્ટ સેન્ટેન્સ ટેલ્સ અસ ઓનલી અબાઉટ ગીતાસ હાઈટ, વાઇલ ધ સેકન્ડ સેન્ટેન્સ કમ્પેર્સ ધ હાઈટ ઓફ ગીતા વિથ મીના એન્ડ ટેલ્સ અસ ધેટ મીનાસ હાઈટ ઇઝ મોર ધેન ગીતા। હવે પહેલું વાક્ય છે એ આપણને ફક્ત કોના વિશે જણાવે છે, ગીતાની ઊંચાઈ વિશે જણાવે છે। પણ જ્યારે આપણે બીજું વાક્ય છે એનું કમ્પેરિઝન ગીતાની હાઈટ સાથે કરીએ છીએ, ત્યારે આપણે ખ્યાલ આવે છે અને મીનાની ગીતાની હાઈટ આપણે કોની સાથે કમ્પેર કરીએ છીએ, મીના સાથે। એટલે કે જો આ ગીતા છે અને આ છે મીના, એની બેની આપણે હાઈટ કમ્પેર કરીએ, કમ્પેર એટલે બેની સમાનતા, બે સરખાવીએ આપણે, ત્યારે આપણને ખ્યાલ આવે છે કે મીનાની હાઈટ છે કેવી છે, ગીતા કરતાં વધારે છે। ધ થર્ડ સેન્ટેન્સ કમ્પેર્સ ધ હાઈટ ઓફ ધ થ્રી ગર્લ્સ, હવે ત્રીજું વાક્ય છે એ ત્રણેય છોકરીઓની હાઈટનું કમ્પેરિઝન અહીં થાય છે ત્રીજા વાક્યમાં। ઈસુ દર્શાવે છે કે સીતા છે એ બધા કરતા ઊંચી છે, તો આમાં બધાનું આવી જાય, એ બધા કરતા કોણ ઊંચી છે, બે કરતા સીતા ઊંચી છે। ધ થર્ડ સેન્ટેન્સ કમ્પેર્સ ધ હાઈટ ઓફ ધ થ્રી ગર્લ્સ, ત્રણેય ગર્લ્સની હાઈટની સરખામણી કેમાં દર્શાવે છે, ત્રીજા વાક્યમાં, એન્ડ ટેલ્સ અસ ધેટ અમોંગ ધ થ્રી ગર્લ્સ સીતા ઇઝ ધ ટોલેસ્ટ વન, અને આપણને એ દર્શાવે છે કે ત્રણેય છોકરીઓમાં સીતા છે સૌથી ઊંચી છે। સો ટોલ, ટોલર એન્ડ ટોલેસ્ટ આર ધ ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન। હવે અહીં આપણને દર્શાવ્યું છે કે ટોલ, ટોલર, ટોલેસ્ટ એ ત્રણેય શબ્દો શું દર્શાવે છે, તો ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન। તો જ્યારે આપણે ડિગ્રી શીખીશું, ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન એટલે કે તુલનાની કક્ષાઓ, એ ગ્રામરમાં આપણે ટોપિક આવે છે, કદાચ સાતમા ધોરણમાં તમે શીખી પણ ગયા હશો તો તમને આવડતું હશે। હવે આપણે આઠમામાં જ્યારે ગ્રામરમાં એ ટોપિક સમજીશું ત્યારે તમને વિસ્તારથી એકદમ સરસ રીતે સમજાવીશું। આ તો આપણે જે પોયમ જોઈ ગયા તે જ છે, એનું ગુજરાતી પણ આપણે એક્ટિવિટી વનમાં જે છે જોયું જ હતું। ત્યારબાદ તમે આગળ જુઓ એક્ટિવિટી ટુ, તો ફકરો વાંચો અને જવાબ આપો। બુર્જ ખલીફા વિશેનો જે પેરેગ્રાફ હતો તે અહીં આપેલો છે, હવે એના ઉપરથી આપણને નીચે પ્રશ્ન આપેલા છે એ આપણે જોશું।
के विच इज द टोलेस्ट बिल्डिंग इन द वर्ल्ड, दुनिया में सौथी ऊंची इमारत कई छे? तो आपने ख्याल छे कई छे, बुर्ज खलीफा। तो अहीं आपने जवाब में लख्यू छे के बुर्ज खलीफा इज द टोलेस्ट बिल्डिंग इन द वर्ल्ड, के बुर्ज खलीफा छे ते दुनिया की सौथी ऊंची बिल्डिंग छे। आमां आपणे गुजराती कही तो तमने साथे साथे रिविजन पण थातुं जाय, आपणे जे पाठमां एक्टिविटी जोई हती ने गुजराती कीधुं हतुं ते रिविजन पण थतुं जशे अने तमने पाछुं रिकॉल थशे, एटले के पाछुं याद आवी जशे, एटले तमने एकदम याद रही जशे अने तमे मोढे पण पूरी शको। अने हुं तमने पीडीएफ पण शेर करीश तो तमे एमांथी जोईने पण पूरी शको छो। હવે બીજો ક્વેશ્ચન જોઈ, વેર ઇઝ ધ વર્લ્ડ્સ ટોલેસ્ટ બિલ્ડિંગ, હવે દુનિયાની સૌથી ઊંચી ઇમારત છે ક્યાં છે? તો ક્યાં છે તમને ખ્યાલ જ છે, દુબઈમાં। એટલે સામે બોક્સમાં આપણે લખ્યું છે એ। ત્રીજું, વોટ ડુ યુ નો અબાઉટ બુર્જ ખલીફાસ ફ્લોર્સ એન્ડ હાઈટ, તમે બુર્જ ખલીફાની હાઈટ અને એટલે કે ઊંચાઈ અને ફ્લોર્સ માળ વિશે શું જાણો છો? તો આપણને ખ્યાલ જ છે કે બુર્જ ખલીફામાં 163 માળ છે અને એની હાઈટ કેટલી છે? તો 827.8 મીટર। તો આપણે એને ઇંગ્લિશમાં કઈ રીતે લખી શકીએ? તો બુર્જ ખલીફા હેઝ 163 ફ્લોર્સ, કેટલા માળ છે? 163 માળ છે, અને એન્ડ ઇટ્સ હાઇટ ઇઝ 827.8 મીટર્સ, એટલે કે 827.8 મીટર્સ એની શું છે, ઊંચાઈ છે, હાઇટ। અને એ કેટલા ફીટ થાય? તો 2722 ફૂટ એટલી એની ઊંચાઈ થાય। ત્યારબાદ ચોથો ક્વેશ્ચન જોવો, વોટ ઇઝ ધ એરિયા ઓફ ધ બેઝ ઓફ બુર્જ ખલીફા, હવે બુર્જ ખલીફા છે તેના પાયાનો વિસ્તાર કેટલો છે, એરિયા કેટલો છે? તો એનો બેઝ છે એ કેટલા સ્ક્વેર ફીટ છે? તો 333,100 સ્ક્વેર ફીટ, તો એમાં આવશે સી। ત્યારબાદ પાંચમો ક્વેશ્ચન, હાઉ કેન યુ સે દેટ બુર્જ ખલીફા ઇઝ ધ મોસ્ટ એક્સપેન્સિવ બિલ્ડિંગ, હવે દુનિયાની સૌથી ઊંચી ઇમારત છે બરાબર, અને એ પછી તો એ તો તમે સ્વાભાવિક જ વાત છે કે એ સૌથી મોંઘી જ હોય, તો તમે કઈ રીતે કહી શકો? તો કહી જ શકીને કે ભાઈ દુનિયાની સૌથી ઊંચી ઇમારત છે તો સ્વાભાવિક છે કે તે સૌથી મોંઘી જ હોય। એટલે હવે આપણે એનો જવાબ જોઈએ કે બુર્જ ખલીફા ઇઝ ધ મોસ્ટ એક્સપેન્સિવ બિલ્ડિંગ એઝ ઇટ ઇટ્સ કોસ્ટ ઓફ કન્સ્ટ્રક્શન, અહીંયા મેં નીચે લખ્યું છે, અહીંયા સમાણું નથી, એટલે બુર્જ ખલીફા ઇઝ ધ મોસ્ટ એક્સપેન્સિવ બિલ્ડિંગ એઝ ઇટ્સ કોસ્ટ ઓફ કન્સ્ટ્રક્શન, કન્સ્ટ્રક્શન એટલે કે બાંધકામ, ઇઝ ડોલર કેટલા, $1.5 મિલિયન, એના બાંધકામનો ખર્ચો છે એ $1.5 મિલિયન થયો છે, એટલે આપણે કહી શકીએ કે તે સૌથી મોંઘી ઇમારત છે, એનો કન્સ્ટ્રક્શનનો ખર્ચો કેટલો થયો છે, $1.5 મિલિયન, એટલે કે 150 કરોડ આપણા ઇન્ડિયન રૂપીસ પ્રમાણે। તો હવે એનું ગુજરાતી આપણે જોયું, હવે આગળ જોઈશું, સે વેધર ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ ઓન ધ બેઝિસ ઓફ ધ એબોવ ટેક્સ્ટ, આપેલ વાક્યો ખરા છે કે ખોટા તે જણાવો, શેના આધારે જણાવવાનું છે? તો બુર્જ ખલીફાનો જે આપણે ફકરો જોયો એના આધારે આ વાક્યો ખરા છે કે ખોટા તે આપણે જણાવવાનું છે।
तो चलो जो ही है, पहलू वाक्य जो वो, The tallest building in the world is Burj Khalifa. दुनिया की सौथी ऊंची इमारत छे ते बुर्ज खलीफा छे. तो आ शू आवशे? साचु वाक्य छे भाई, एटले ट्रू आवशे. त्यार बाद तमे बीजू वाक्य जोवो, इट इज द स्मोलेस्ट बिल्डिंग इन दुबई. दुबई में ते सौथी नानी बिल्डिंग छे. हवे दुनिया की सौथी ऊंची छे तो दुबई में कोई दिवस नानी होय न होय. तो आ वाक्य केवू छे? फॉल्स. एटले सामे में लखेलू छे जो एफ. त्रीजू, नो अधर बिल्डिंग हेज एज लॉन्ग वॉटर सप्लाई लाइन एज द बुर्ज खलीफा हेज. हवे बीजी कोई एवी इमारत नथी के जेनी पासे बुर्ज खलीफा जेटली लांबी वॉटर सप्लाई एटले के पाणीनी लाइन होय. बुर्ज खलीफा में जेटली लांबी पानी की लाइन छे एवड़ी लांबी बीजी एक बिल्डिंग पासे लांबी लाइन नथी. तो आ वाक्य केवू आवशे? त्रीजू वाक्य छे एमां आवशे ट्रू. त्यारबाद चौथु वाक्य जुओ, इट्स लिफ्ट सीस्टम इज द लॉन्गेस्ट वन इन द वर्ल्ड. तेमां जे लिफ्ट सिस्टम आवेली छे ते पण दुनिया में सौथी लांबी छे अने एक ज छे एम. लांबी एक लिफ्ट सिस्टम छे जे सेमा छे बुर्ज खलीफा में छे. तो आ वाक्य केवू आवशे? ट्रू आवशे. चौथु वाक्य पछी पांचमू वाक्य जोईए आपणे के इट कॉस्ट वॉज हायर देन एनी अधर बिल्डिंग इन द वर्ल्ड. हवे दुनिया की सौथी ऊंची इमारत होय तो एनो खर्चो छे एनी किंमत छे ए पण दुनिया की बीजी कोई पण बिल्डिंग करता वधारे होय. तो आमां आपणे ज के छे के एनी जे किंमत छे ते दुनिया की बीजी इमारतों करता वधारे छे. तो आ वाक्य पण केवू छे? साचू छे. तो विद्यार्थी मित्रों, तमने हूँ पीडीएफ शेर करूँ, तेमाथी तमारे आ बधा प्रश्न जवाब अने ट्रू फॉल्स पूर्ण करी लेवाना छे. त्यारबाद हवे आगळनी जे काई एक्टिविटीज छे तमारी आइडियल बुकमां ए आपणे पछी जोईशुं आगळना विडियोमां. त्यां सुधी आवजो.